છેલ્લા બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં સતત બે દિવસથી ખાબકી રહેલા વરસાદે અમદાવાદ શહેરને બાણમાં લીધું અને મોટાભાગના શહેરી વિસ્તારો બેટમાં ફેરવાયા, જેમાં ઘાટ લોડિયા, ગોતા, મેમનગર, મકરબા, જીવરાજ પાર્ક, ચાણક્યપુરી, નારણપુરા, પાંજરાપોળ, સરસપુર, નરોડા, નારોલ, ઠક્કરબાપાનગર, વસ્ત્રાલ અને સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારોની સાથે જોધપુર અને પ્રહલાદનગર વિસ્તારમાં પણ લોકોએ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કર્યો હતો. વાઇપ્સ ઓફ ઇન્ડિયાએ જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે અહીંના લોકોએ શું કહ્યું એ જોઈએ. કેવી તકલીફ રહી છે પાણીના ભરાવાની? તમારું નામ શું છે? પાણીમાં ભરાયેલો હતો ફૂલ, પછી આનંદનગરમાં પાણી ભરાયેલું હતું, બધે આવતા બધે પાણી ભરાઈ ગયા. કઈ રાતે? કઈ રાતે શું પ્રોબ્લેમ થઈ ગઈ તમને? પાણી ભરાઈ ગયા, નીકળી નતા શકતા બધું. પછી શું, કેવી રીતે દૂર થયું પાણી? પાણી ધીરે 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 ઓછું થયું, વરસાદ બંધ થયો એટલે ધીરે ધીરે ઓછું થયું. આ ઉપરાંત શહેરના પ્રહલાદનગરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાનો લોકોએ સામનો કર્યો હતો અને ધંધા રોજગારના સ્થળેથી ઘરે આવવા જવામાં તેમણે તકલીફ અનુભવી હતી. નામ શું છે અને અહીંયા ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી ભરાય? નામ ઉપેન્દ્રભાઈ. બરાબર. ઉપેન્દ્રભાઈ, આ પહેલા આ એરિયામાં બધી જગ્યાએ પાણી ભરાય છે, સહેજનગર એરિયામાં ગાર્ડનમાં અને ગટરો બહુ ઉભરાય છે. સહેજનગર એરિયા હજુ તમને આવવા જવામાં ક્યાં ક્યાં વિસ્તારમાં રહો છો? હું રહું છું ફાઈવ બીઘાની બાજુમાં આનંદનગર. તો બીજી તરફ અમુક લોકોનું માનવું હતું કે જોધપુર વિસ્તારમાં પહેલા પાણી ભરાતું ત્યારે બહુ તકલીફ પડતી, પણ હવે એવી મોટી તકલીફ પડતી નથી. આપનું નામ શું છે અને આ વિસ્તારનું નામ શું છે? શું પાણી ભરવાની સમસ્યા થાય છે? પાણી ભરાવાની સમસ્યા કેવી થાય છે? પેલા બહુ સરખી, હમણાં બહુ થઈ ગઈ છે. આ વખતે ગટરનું વ્યવસ્થિત સાફ થઈ છે, પાણી બહુ ભરાતું નથી. આ રીતે અમદાવાદ શહેરમાં કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાનો લોકોએ સામનો કર્યો હતો, તો જ્યાં ઓછા પાણી ભરાયા હતા ત્યાં પણ લોકોએ નાની મોટી તકલીફો અનુભવી હતી. હજી પણ ભારે વરસાદની આગાહી છે, ત્યારે શહેરીજનોમાં ભારે વરસાદને લઈને કેવા સંકટનો સામનો કરવો પડશે એની કલ્પના માત્રથી તેઓ ભય અનુભવી રહ્યા છે.